સુરતના આઠવાણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા કારખાનામાં છેલ્લા 1.5 વર્ષથી કામ કરતા યુવકનું ધુનંગરાના મળના કારણે મોત નિપજ્યું હતું. તેમાં પરિવારજનોએ અઠવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપી યોગ્ય ન્યાયની માંગ કરવા અપીલ કરી છે. ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે પ્રતિકભાઈ મહેશભાઈ રાણા જે દીપકભાઈ ભાણાભાઈ જરીવાલા ને ત્યાં લગભગ 1.5 વર્ષથી ચાંદી ગિલિટવના બાકડામાં કામ કરી રહ્યા છે. જેઓ 22/7/2022ના રોજ લગભગ 7:30 વાગ્યાના સોમેરા ગોપીપુરા દીપકભાઈના કારખાનામાં સામે ગયા હતા. સુરતમાં ખાતે તારીખ 22/7/2022ના શુક્રવારે લગભગ 3:30 વાગ્યાને સુમારે કારખાનાના માલિક દીપકભાઈ ભાણાભાઈ જરીવાલા દ્વારા પ્રતિકભાઈ મહેશભાઈ રાણાના પરિવારને ફોન કરી જણાવવામાં આવ્યું હતું કે આપનો છોકરો બેભાન થઈ ગયો છે, તેથી કરીને પરિવારજનો સ્થળ પર દોડી ગયા હતા. બેભાન હાલતમાં છોકરાને 108 હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. એપોલો હોસ્પિટલમાં ડોક્ટર દ્વારા 108માં તપાસ કરવામાં આવ્યા. તેઓના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેમનો પુત્ર મૃત પામેલ છે અને પીએમ અર્થે તેને સિવિલમાં મોકલવામાં આવ્યો હતો. સિવિલના હોસ્પિટલના પીએમના રિપોર્ટ પ્રમાણે પ્રતિકભાઈ મહેશભાઈ રાણાનું મૃત્યુ એસિડ દ્વારા થતી ભૂંગળાને કારણે થયું હોવાનું જણાવ્યું હતું. પરિવારજનોએ અથવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપીને યોગ્ય ન્યાયની માંગ કરી છે. આજે એ સવારે 6 વાગે નોકરી પર જાય છે. નોકરી પર જતાં અમને બે ને 7:30 નોકરી પરથી આવશું તો એની મમ્મીને પૂછ્યું કે પિયુષ આવ્યો કેમ નથી. એમની મમ્મીએ શું કીધું કે તમે ફોન કરો ને, તમે ફોન કર્યો, એમની રિપ્લાય એમનો એ નહીં આવ્યો, જવાબ નહીં આવ્યો. તો પછી મેં એમના દોસ્ત કરે છે એમની સાથે જે ઓર્ડર પર જવાના હતા, બીજેનું કામ કરે છે, એ ત્યાં એમને ફોન કર્યો કે ભાઈ પેલો છોકરો પિયુષ આવ્યો નથી, એને પૂછી તપાસ કર્યો, તે તપાસ કરવા ગયો એમને તો ત્યાં એમની ગાડી ફરેલી હતી. કે તે પછી એમને કીધું કે પેલા એક ત્યાં 65 વર્ષનો કાકા કામ કરતા હતા, તેમને પૂછ્યું કાકા કે પિયુષ તે કાકા છે, એમ જવાબ આપ્યો કે ઉપર હશે. તો પછી બેલ માર્યો ત્યાંનો, બેલ મારવાથી કોઈ જવાબ રિકવરમી ના આવીને પાછો પેલા 10 મિનિટ એને પાછો બેલ માર્યો. તો પછી જે બારનું ખુલે છે એ જે આ ઓટોલો છે કે ઉપરથી ખોલે ને તો જ નીચે બારનું ખુલે, ઉપર કોઈનાથી જવાય નહીં. પછી એ ભાઈ એ કાકાને મોકલી આપ્યા, પેલા છોકરાને નીચે ઉપર આવી. પછી એ કાકા ઉપર ગયા ને એ કાકા જ ઉપર ગયા, પછી જોયું ને પેલા કાકાને ત્યાં ડિસ્કસ બી થાય છે કે ભાઈ પિયુષ એમ કે ઉપર હશે, તો પેલો છોકરો પેલા કાકા ઉપર જાય છે. કાકા જઈને એને બાથરૂમમાં છે, એ કાકા પાછા નીચે આવે છે એમના સેટને જેવા, પછી એમનો સેટ ઉપર જાય છે. કયા કારણથી છોકરાનું મોત થયું છે? એક તો જે એસિડનો અને પોટેશિયમનો જે કામ કરે છે, એટલે એ તો એસિડ ને પોટેશિયમને એનું કામ નથી, ખાલી એ જરીનું કામ છે. એ માટે એમને છે ને જે પાણી નીકળે ને એને ફાળવામાં આવે છે. પોલીસ પાસેથી શું ઈચ્છા રાખો છો તમે? પોલીસ પાસેથી ઈચ્છા રાખું છું કે મને કોઈ ન્યાય મળે. આપનું નામ ને શું ઘટના બની? મારું નામ નરેશભાઈ રમણભાઈ રાણા છે. મારો ભત્રીજો જરી કામમાં મશીન ઉપર કામ કરે છે. એમને જે સવારે નોકરીએ ગયા હતા અને સાંજે 12 વાગે કામ પટી જાય તો પાછા નહીં આવતા. અમે એમના દોસ્તને ત્યાં તપાસ કરવા મોકલેલ તો ત્યાં બેભાન હાલતમાં પડેલા હતા. અમે ત્યાં જઈને જોતા તો ત્યાં અપૂરતી સુવિધા બધી હતી. જે એસિડ અને પોટેશિયમ વપરાય જ નહીં. જે કોટ વિસ્તારમાં 500 થી 1000 કારખાના આવેલા છે, જે આ પરમિશન છે નહીં, અને જે મનુષ્ય વધનો આ લોકોએ ગુનો કરેલો છે તેમને પૂરતી સજા મળે એવી અમે પોલીસ પાસે અપેક્ષા રાખીએ છીએ. ક્યાં પોસ્ટેજમાં ફરિયાદ? અઠવા પોસ્ટેજમાં ફરિયાદ કરી છે. પીઆઈ ચૌધરી સાહેબને બી અમે મળ્યા છે. એમને અમને રિસ્પોન્સ આપ્યો છે કે FSL રિપોર્ટ આવશે એટલે તમારું કાયદેસરનું કાર્યવાહી થશે. અને CCTVની ફૂટેજ માંગતા અમને હજુ 10 દિવસથી મળી નથી. કોઈ પગલાં લેવામાં નહીં આવે તો અગાઉ તમે શું કરશો? અગાડ અમારે તો કેસ કરવાની પૂરેપૂરી ઈચ્છા છે કે અમારા છોકરાને જે થયું એવું કોઈ બીજા છોકરા સાથે ના થાય. અને વેપારી મિત્રોને બી મારી એટલી અરજી છે કે મનુષ્ય માણસ તમારા ત્યાં નોકરી કરે છે તેની તમે પૂરેપૂરી તકેદારી રાખો તો તમારા માટે બી સારું અને લોકોના છોકરા માટે બી સારું.